राज्य सरकार के शिक्षण मंत्री भूपेंद्र सिंह चुड़ासमा की ओर से राज्य की भिन्न कॉलेजों में इम्तहान नहीं लेने का ऐलान कल कर दिया गया, जिससे गुजरात और बड़ौदा एनएसयूआई ने जश्न मनाया। एनएसयूआई की ओर से लगातार छात्रों के हित में निर्णय लेने महाराजा सयाजीराव यूनिवर्सिटी प्रशासन पर दबाव किया जा रहा था। कोरोना संक्रमण के चलते राज्य और देश के भिन्न प्रदेशों में रहते छात्रों को कॉलेज वापस आने और इम्तहान देने में दिक्कतों का सामना करना पड़ रहा था। वहीं सभी छात्रों के पास ऑनलाइन परीक्षा देने की सुविधाएं भी उपलब्ध नहीं थी। तब राज्य सरकार ने कॉलेज इम्तहान को भी रद्द करने का फैसला ले लिया है। એ રીતે ગુજરાત એનએસયુઆઈને આજે જીત થઈ છે, વિદ્યાર્થીઓની જીત થઈ છે, લડશે એનએસયુઆઈ અને જીતશે વિદ્યાર્થીઓના આ એક જે કેમ્પેન હતું તેમાં છેલ્લા મહિનાથી વિદ્યાર્થીઓના હિતમાં એનએસયુઆઈ આવેદનપત્ર આપતું હતું કે ક્યાંય પણ ઓફલાઈન એક્ઝામ કે એક્ઝામ લેવી ન જોઈએ અત્યારે, અને તેને ગઈકાલે આપણા જે મંત્રીશ્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમને ગુજરાત એનએસયુઆઈએ એક આવેદનપત્ર આપ્યું, અને ત્યારબાદ આજે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં નક્કી થયું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, તો આ એક વિદ્યાર્થીઓની જીત છે અને આજે એટલા જ માટે વિદ્યાર્થીઓ ભેગા મળીને ગુજરાત એનએસયુઆઈ વડોદરા એનએસયુઆઈ એ દરેકે દરેક વિદ્યાર્થીઓને એક સંદેશો પાઠવવા માંગે છે કે એનએસયુઆઈ હર હંમેશ વિદ્યાર્થીઓને સાથે રહેશે અને વિદ્યાર્થીઓ માટે કામ કરતું રહેશે। અને રહી વાત હવે એમએસ યુનિવર્સિટીની, તો એમાં પણ આ યુનિવર્સિટીએ ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇનને ફોલો કરવી જ પડશે, કારણ કે તેઓ ઓનલાઈન એક્ઝામ લેવાનું વિચારી રહ્યા છે। પણ હવે વાત રહી કે ગુજરાત એનએસ આપણી ગવર્મેન્ટનું માનશે કે પછી પોતાની મનમાનીથી આગળ યુનિવર્સિટીને ચલાવશે, એમએસ યુનિવર્સિટીને જોવાનું રહ્યું।